રીતે વળી કાઢવા મને બધું. નાની દીદી અને બીજી ત્રણ દીદી ઘરે છે, તો હવે મિષ્ટા બેન ને જો હાલે છે, રમાડવા આવ્યા છે. ત્યાં જવાનું છે. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો આજે સવાર સવાર માં અમારા સબસ્ક્રાઈબર અમને મળવા આવી ગયા છે, સ્પેશિયલી ભાવનગર થી. તો હાલ તો અમારા સ્પેશિયલમાં તો આ છે અમારી નાની દીદી, જે અમારા માસી, કા નાના માસી. તો એ અમારા વિડીયો બધા જોવે છે અને બહુ મોટા ફેન છે. ને તે સવારમાં ઉઠી ત્યાંથી કે મમ્મીને કહેશે કે આપણે તારા ઘરે ન જ જવું, મારે તુલસીના ઘરે જવાનું છે એમ. તે અહીંયા એનો મમ્મીનું પીર છે અને આ બેન સ્પેશિયલી અમને મળવા આવ્યા છે. ત્રણેય બહેનો છે. તો આ છે કાવ્યા, પછી આનું નામ ભૂલાઈ ગયું, કૃષ્ણા, અને ચારે મારા મોટા ફ્રેન્ડ છે. નઈ કે તો ખરી, હું તમારો વિડીયો જોઉં છું કે રોજ જો છો? તને એમાં શું ગમે વિડીયોમાં? તને હું ગમે વિડીયોમાં? તમે અલે લો, હું ગમું તમારે ભેગી રહી જાવું. હે તું જોશો? હે અરે વાહ, અરે વાહ, અમારા આ દીદીને વધારે હરખ છે મને મળવાનો અને મારી આગળ આવવાનો. કા દીદી અમારે કા કેવું કાવ્યા, હા કાવ્યાને. અને આ દીદી અમાર બોલકા બહુ ડાયા છે ને બહુ સરસ બોલે છે. કા તું જોશો વિડીયો? તને હું ગમે? બધા ગમે. તને બધા ગમે? અરે વાહ સરસ. તાર મમ્મી નામ શું છે બોલ? સંગીતા બેન. તાર પપ્પાનું કેવું? રામદેવભાઈ. હે તો તમે ભાવનગર થી ક્યારે આવ્યા? કાલ રાતે આવ્યા. હે પછી કોને કા કેવું નામ? કુપી, કુપી માસીને કીધું તમારે આવશે એમ છે. કુપી માસી લઈને આવ્યા એમ ને? હે ત્યાં નહોતું ભાડું ઘર? ભાડ્યું તું તો હાથે ન આવ્યું હોય, ભૂલાઈ ગયું તું કે તું. એની મોટી દીદી છે, તમે કઈ કહેશો? હે ભાગ લેવા આવી હતી તારે ઘર જોયું તું. ખાવું છે તને? શું ખાવું છે બોલ? લે તો કે કાઈ નઈ. તારે શું ખાવું દીદી? પપરીમ, પપરીમ. હે તારે ઈ પપરીમ. તારે કુરકુરી. તારે મોટી દીદી? લે ખાવું જ પડે ને બોલ, શું ખાવું છે? ઓલી કુપીને બોલાવો તો. કુપી માસી ને હાથ કરતા કાઢવા મળી બધું. તાર નામ શું છે દીદી? નાના નાના માસી. હે કૃષ્ણા. ઓહો કૃષ્ણા, કાવ્યા ના કૃષ્ણા બે જુડવા છે અને સ્પેશિયલી ભાવનગર થી એમાં ધીંગલું ને મને મળવા આવ્યા છે. કા દીદી અમારા આ માસી નામ શું છે?
ધાર્મિક અને તમારું માનવી બર્થડે માનવી થેન્ક યુ હેપી બર્થડે માસી કે હેપી બર્થડે માસી કે માસી રમાડવા આવ્યા ભાવનગરથી બટા તો ને મારે ચારે નાના નાના માસી છે એના ચારે બેનું છે આ બંને જુડવા છે અને એમાં ઢીંગલી રમાડે છે બેઠા બેઠા તો આ દીદીનો આજે બર્થડે છે અને અમે બધા હેપી બર્થડે કહીએ છીએ તને હેપી બર્થડે તો હવે આજે છે ને દીદીને આ દીદીને પેલી દીદીને એ રમવા મૂકી જાય જો અમારે બી સ્ટારે રમ્યા છે મિસ્ટા બેનને મજા આવે છે જો ઓલા મોટા મશીન ખોળામાં રોતી હતી અહીંયા કાંઈ છે વાંધો આ દીદીને ભાગ લેવા લઈ જાઓ કુપી માસી અમારે કુપી બેનને ફોર્સ કર્યો તો હટ લઈ જાઓ અત્યારમાં આ બેન ને અમારે ક્યાંય નથી જવું મારી આગળ જ રહેવું છે એને જવું જ નહીં અમારે કુપી માસી એને જ રહેવું જ છે તો ચલો ફ્રેન્ડ્સ તો અમાર કુપી માસી ગયા છે બધા હાટું ભાગ લેવા હાટું અને અમારા આ માસી છે નાના નાના માસી અમાર કાવી માસી ઈ ન ગયા એને અહીંયા મારી આગળ રહેવું હતું કા મમ્મી આગળ જ મોટી થઈ જાય છે તને ખબર છે મમ્મી તને કેતા હતા મોટી દીદી એમ કે નાના નાના હતા જોઈ હતી તમે મોટા મોટા હતા તાર મમ્મી પૂછાય નઈ કે તુલસી ચૌહાણ ને તમે મળ્યા હતા કે તમે એને રમાડી હતી એમ પૂછાય ને પૂછ્યું તું તે તાર મમ્મીએ કીધું તું એની મમ્મી છે ને અમારા શેરીમાં જ રહેશે એમના મમ્મી મારે માસી થાય છે તો એના ઘરે અમે બહુ રમવા જતા નાના હતા તો અને એની આગળ બહુ રમેલા છીએ અમે આમના મમ્મી જે છે ને એ શેરીમાં જ રહેશે અને આમ અમારા સગપણમાં માસી થાય છે તો અત્યારે તો આ એમ કે એમાં તુલસી ચૌહાણના ઘરે જાઓ એટલે એની મમ્મી આ મોટી દીદી કહે છે અમે એના લગ્નની કેસેટમાં એના મમ્મીના મેરેજની કેસેટમાં કે તમે નાના નાના હતા એ જોયા હતા એમ તમને બસ તમારે રહેવું છે આ તો જો આઈને દેવાનું અમે બે મેસિંગ કરી નાખ્યું આ દીદી એ અમારે ઢીંગલી હારે મેસિંગ કરી નાખ્યું મોટી દીદી સાતમું સરસ સાતમું ભણે છે મોટી દીદી અને આ ત્રણે બાલ મંદિર માં જાય છે નાની નાની દીદી આવી છે ને મજા આવે છે ને અમારી દીદી આજ રાતની કંદડે છે આખી રાત ન થતી અને હવારની હજી ન થતી હવે ફાઇનલી નવડાવી કાઢીને હોડાવાની ટ્રાય કરવી છે કેમ કે આખી રાત એ ન થતી અને અમને ન થવા દીધા મા દીકરીને તો આખી રાત ન કરું અહીંયા અહીંયા શરૂ રાખ્યું છે પછી સવારમાં પપ્પાએ છ વાગે જાગ્યા તો પપ્પા કે હવે હું સાચું ને તમે બંને હું જ તમને બંને બે ને કલાકે ન થવા દીધા કલાકે નહીં હોતા હોય ને ત્યાં તો અહીંયા પાછું ચાલુ કરી દીધું પપ્પા કે હવે લે એ કે હવે બેન ને વિચાર એવો છે નવડાવી દઈએ ને તો હોય જાય ને થોડી વાર ઉડાવી દેવી છે ફ્રેન્ડ તમારા નાના નાના ફ્રેન્ડ્સ આવ્યા છે ને એ નાસ્તો કરી લે પછી આપણે જે બોલશે ને એની યાર વધારે વાતો કરાવશું સારું ચાલો ફ્રેન્ડ પછી મળીએ ચાલો એ કેમ છે મને લઈ જાવ એમ હે તો એ કે હવે કે વિડિયો બનાવો ને મારે વિડિયો માંગુ જ છે તમે એને 4 વાગે આવજો ફોટો પાડી દે અમારા કારખાને ફૂલ મંદિર આવી ગયું છે કે અમારા કારખાને ફૂલ મંદિર આવી ગયું છે ફૂલ મંદિર આવી ગયું છે
એટલે વોટર પાર્ક માં જવાનું નક્કી કરીને બેઠા છે. મંદિર વોટર પાર્ક માં જવાય તો એને જવું છે. મામન ઘરે નથી જવું ને તુલસી ચૌહાણ ને મળવા જાવ એમ. અત્યારે હું કે આવું છે મારે અત્યારે આવું છે. મેં એને કીધું અત્યારે બપોરના 2 વાગે તડકા નો આવું છું એમ. આજે નો આવે આજે તેનું મેં મોટું કામ આજ છે. મમ્મી પડે છે કામ કરે છે મારા મમ્મી. હર્ષા બેન ગુડ આફ્ટરનૂન. કેમ રહ્યું તાવ બહુ આવી ગયો તો સારો થઈ ગયો. બોલો અત્યારે તો સારું છે ને. તમે કઈ કે છો દીયુ બેન ગુડ આફ્ટરનૂન. વોટર પાર્ક માં જવાનું છે ઈ તો બાબરા. હા કદાચ બાબરા બહુ યાદ નથી. હા ઈ બાબરા તો ત્યાં જવાનું છે. આજે દીદી જાગતી હતી પપ્પા સાંજે ઊંઘ નો આવ્યું ને ત્યારે ઊંઘ નો આવી અને એમાં નવા સબસ્ક્રાઈબર એક નવા મળવા આવ્યા છે. પ્રાર્થના ક્યાંથી ભાવનગરથી પ્રાર્થના બેન મળવા આવ્યા છે અને પેલા હતા માનવી બેન નહીં સવારમાં આપણે એને મળ્યા ને ઈદ છે એનો આજે બર્થડે છે ને તો એ મને પર્સનલી ચોકલેટ દેવા આવ્યા છે. માનવી બેન નો આજે બર્થડે પાંચ બહેનો છે તમને 4 બતાવી છે એની સૌથી મોટી બેન છે આ પ્રાર્થના. તો એની મોટી બેન છે એ પણ મળવા આવી છે. મારી મમ્મી આવ્યા છે બધા ચા પાણી પીવા પેલા સબસ્ક્રાઈબર ને પાવ. આ સબસ્ક્રાઈબર હા તમારે પાણી થયું ને પાવ પેલા તો થોડા મંગાવો. એવું છે ચા પીવે છે. ચાલો તો ચા પાવી દો. અને ભૂરી બેન મારી હાડું લાવ્યા છે. શું લાવ્યા છે ભૂરી બેન? આજે એના ઘરે છે મારી હાટું ખીર ને પૂરી લાવ્યા છે અને બધા બેઠા છીએ અહીંયા કારીગર ને અમે બધા. પૂછી બેન ગોપી બેન ઉષા જોજો. હેલા ઓલા 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 પીનુ બહુ ધીમે ધીમે બોલે કેમ કે આજ શરમાય છે. મિષ્ઠા ને કે મિષ્ઠા ક્યાં છે
રમાડવા આવ્યા છે. ઈને નાની દીદી અને બીજી ત્રણ દીદી ઘરે છે. તો હવે મિષ્ટા બેન ને જો હાલે છે, રમાડવા આવ્યા છે. ચલો ફ્રેન્ડ, ફાઇનલી રાતના વાગી ગયા છે 8:30. અને હાલ તો બધા બે સબસ્ક્રાઈબર જે છોકરીઓ આવી હતી પાંચે પાંચ, એ પણ એના ઘરે જતી રહી છે. જાતા જાતા પણ મળવા આવી હતી, કેમ કે જાતી વખતે અહીંયા એનું મામન કરશે અંદર શેરીમાં છે. અને એ મને સ્પેશિયલી મળવા આવી હતી, ખાસ કરી ઓલી નાની નાની છોકરીઓ છે ને એ ખાસ કરીને મળવા આવી હતી. ત્યાં પણ ભાવનગર બધાને કહીને આવી કે હું જાઉં છું મારા મામન ઘરે, પણ એ કે જાઉં છું ખાલી તુલસી ચૌહાણને મળવા હાટું. એ કે મામન ઘરે નહીં પણ તુલસી ચૌહાણને મળવા જાઉં છું. તો બધી છોકરીઓ નીચે કારીગર બધા દાંત કાઢતા હતા કે તમારી કેટલી મોટી ફેન છે, એ કે તમને સ્પેશિયલ ખાલી ત્યાં બધાને ભાવનગર કહીને આવી છે કે અમે તુલસી ચૌહાણને મળવા જઈએ છીએ. એમ તો અહીંયા આવ્યા હતા બધી છોકરીઓ ને રમી કરવી ને નાસ્તો પાણી પણ કર્યા, અને છેલ્લે છેલ્લે એમની મોટી બેન બાકી હતી એ પણ આવી ગઈ. તો એની સાથે પણ વિડીયો બનાવ્યો છે, તમે જોયો છે. અને એને બધાને ફોટાની બહુ ઓલી હતી કે ફોટા મારી સાથે પડાવો, તો બધા સાથે ફોટો પણ પડાવ્યો છે. તો હાલ તો મને નંબર પણ દઈને ગઈ કે મને આમાં અમે ફોટા સેન્ડ કરજો અને મને કે મેસેજ કરજો. કીધું કાંઈ વાંધો નહીં, તો નંબર પણ શેર કરીને ગઈ છે એની મોટી દીદી. તો હાલ તો એ બધા જતા રહ્યા છે. અને આપણે પણ આજે બીજા મહેમાન પણ આવી ગયા છે રાત્રે, અમારા મામાના ઘરેથી મારા દાદા અને મારા મામાની દીકરીઓ બંને, તો એ પણ આવ્યા છે. પણ આગલા વિડીયોમાં તમને બતાવશું, તો એને બધા સાથે મળાવશું પણ આગલા વિડીયોમાં મળશું. તો હાલ તો આપણે આજનો વિડીયો પૂરો કરશું. વિડીયો તમને સારો લાગે તો વિડીયો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ. કાલ પાછો મળશું નવા બ્લોગ સાથે.